हेलो। हेलो। हाँ जी, क्या थी बात करी रहा छो? हेलो, अपना टीवी नो आवाज बंद करी दशो प्लीज। मिनट बंद कर दो। हाँ बंद कर दी दो। हाँ, आप क्या थी बात करी रहा छो? मो अहमदाबाद जिला की बात करो। आपने नाम जनावशो? जगदीश सिंह। अच्छा, आपनो प्रश्न शू छे? हमारा प्रश्न एक छे जी बोलो। કે હું ગમે તે કહવામાં છું પણ મારા વિચાર ખરાબ આવે છે કે આપણે ક્યાં ક્યાં શું કરતા છે ને એવું બધું એમને સતત વિચારો ખરાબ આવે છે કે આપણા ઘરે શું ચાલતું હશે મારા, એ જ્યારે કામ ઉપર જાય ને ત્યારે। તમારી ઉંમર કેટલા વર્ષે? મારી ઉંમર 27। અચ્છા, મોબાઈલ કેટલો વાપરો છો અને કેટલી ફેસબુક ને ઇન્ટરનેટ કેટલું યુઝ કરો છો દિવસમાં તમે? ઇન્ટરનેટ ફેસબુક તો નહીં, સાદો ફોન વાપરો એવું નહીં। અચ્છા, ન્યૂઝ ચેનલ જુઓ છો? હા ન્યૂઝ ચેનલ જોઉં છું। અચ્છા, અખબાર વાંચો છો? હા। અચ્છા અચ્છા, ઓકે। હવે મારે એમ પૂછવું છે કે તમને આવા ખ્યાલો ક્યારથી આવ્યા, એટલે કઈ ટાઈપના ખ્યાલ આવે છે, કોઈ એક્ઝામ્પલ આપી શકો છો? હેલો, હા બોલો। કેવા પ્રકારના વિચારો આવે છે આપને? એટલે આપણે નોકરી નોકરી જ્યાં હોય ને તો આપણને એમ લાગે કે માં ક્યાંથી શું કરતા હશે ને આવું બધું। ના ના, એટલે તમારા વાઈફ પર તમને શંકા જાય છે, તમે આમ કેવા માંગો છો? પપ્પા ને ભાઈ ધ્યાન ના રાખે? એટલે ભાઈ એ જુદો રહેશે ને પપ્પા એ તો અલગ છે। પપ્પા તમારી જોડે નથી રહેતા? ના, પપ્પા રહે છે પણ અમારા દાદી ના ઘર જોડે। અચ્છા, હવે જે તમને તમે આવું ક્યાંક જોયું છે ને એટલે તમને જે શંકા થાય છે સાહેબ, એ આઈ મીન આ તો જોયું એનું ઝેર ઘણી વાર જોયું હોય, હવે કેટલું જોયું ને શું તમે સમજ્યા એની આખી વાત હવે અત્યારે એમાં ડિટેલમાં ના પડીએ, પણ મારે મારે હંમેશા એવું કેવું હોય છે કે અગર તમારે એવું શક જાય છે કે બેન તમારા વાઈફ ક્યાંક બીજે અફેર છે કે એવું છે, તો મને એના માટે એવું છે એવું એવું કહેવાય નહીં મારાથી કે તમે એમની જોડે પૂછી લો, ડિસ્કસ કરો, પણ એકાદ દિવસ એક આઈડિયા કરાવો। એટલે જસ્ટ આ તો સિમ્પલ આઈડિયા આપું છું તમને, દેશી આઈડિયા છે એકદમ, કે કહો કે હું ઓફિસ જઉં છું યા ઓફિસના કામે બહારગામ જઉં છું, અને બહારગામ નહીં જવાનું, બીજે ત્યાં રહેવાનું, અને પછી જઈને થોડું શું કહેવાય પેલું ડિટેક્ટિવ વેડા કરવાના, આ એકદમ પેલો દેશી આઈડિયા આપું છું, તાકી શું તમારા મનમાં, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારું મન શાંત રહે, કારણ કે તમારા મનમાં જે ખોટા ખયાલી પુલાવ છે એ ના બને, અને અગર સત્ય છે તો વિડીયો પાડી દેવાનો, અને પછી પછી જે આપણે જે કાનૂની કાર્યવાહી હોય, કારણ કે અગર તમારી છેતર તમારી જોડે બી છેતરપિંડી થાય છે તો ખોટી વાત છે, તો જે કાનૂની કાર્યવાહી હોય એ કરવાની। એટલે આમાં બે વસ્તુ થઈ શકે, યા તો વાઈફ એકદમ નિર્દોષ હોય ને તમને સંતોષ થઈ જાય, યા તો પછી કઈક ચાલી રહ્યું હોય તમારી પીઠ પાછળ તો એ છતું થઈ જાય, ને તમારી પાસે પૈસા હોય તો ડિટેક્ટિવ કરી લો સાહેબ, અગર એવું કરવું હોય તો ડિટેક્ટિવ કરી લો, પણ કઈક આનું નિરાકરણ લાવવું પડે, રોજ આવા નાટક ના કરાય કે ભાઈ હું ઓફિસ જઉં છું, કારણ કે તેનાથી તમને શું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તમારે ઓફિસમાં એ કામ તમે વ્યવસ્થિત નહીં કરી શકતા, અને એના લીધે તમારા બોસ તમારી પર ગુસ્સે થતા, યા તમારો બિઝનેસ હોય તો સફળ થશે, બે માંથી એક ચીજ થાય જ થાય, અને એના માટે એટલે તમે નથી અહીંના રહી શકતા કે નથી ત્યાંના રહી શકતા, નથી પત્ની જોડે જસ્ટિસ કરી શકતા કે નથી તમારા બિઝનેસ યા કામમાં જસ્ટિસ કરી શકતા, એટલે બેટર છે કે એકવાર આનું નિરાકરણ લાવો, સારું થયું તમે આ પૂછ્યું છે, પણ હવે તમારે હિંમત કરવી પડશે, આઈધર ડિટેક્ટિવ રાખી લો યા કહ્યું કે આવો કંઈક શું કહેવાય સ્ટોરી કરાવો, અને કહો કે હું બે દિવસ બહારગામ જઉં છું, અને પછી થોડું જોઈ લો પોતે, એટલે તમને ખબર પડી જશે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે। બહુ સરસ કોલ આવ્યો તો એક સંવેદનશીલ સૂરજ નામના છોકરાનો, બહુ